नमस्कार, हूँ छू भूमि जानी ने तमे जो रहा छो मंतव्य न्यूज। महत्वना समाचार थी शुरुआत करीशु। कोरोना काल वच्चे म्यूकर माइक्रोसिस ना केसेस नी अंदर सतत वधारो नोंधाई रह्यो छे। कोरोना नी आडअसर थी आ केस में वधारो नोंधाई रह्यो छे। महानगरों में नवा केस नु जोखम छे ते वध्यु छे। अमदावाद, वडोदरा, सूरत में आ प्रकारना केसो छे ते सतत वध्या छे। वडोदरा में 50 दिवस में 100 केस नोंधाया छे, साथे ज 20 लोकोना आडअसर ने कारणे मौत पण निपजी चूक्या छे। त्यारे सूरत में 20 दिवस में 100 नवा केस नोंधाया छे अने सूरत में एक दर्दीनुं म्यूकर माइक्रोसिस ना कारणे मौत निपज्युं हतुं। तो आज अंगे वधु विगतो साथे संवाददाता विशाल मेहता लाइव जोड़ाई चुक्या छे। जी विशाल, जणावशो जे रीते म्यूकर माइक्रोसिस ना केस नी अंदर सतत वधारो नोंधाई रह्यो छे, कई प्रकारनी विगतो? જે ચોક્કસથી જે અત્યારે હાલમાં મ્યુકર માઇક્રોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકો આ બાબતને લઈને પરેશાન થઈ રહ્યા છે। આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે કેસોની સંખ્યા વધી રહી છે, કોરોના દરમિયાન એટલે કે પોસ્ટ કોવિડ બાદ જે આ ઇન્ફેક્શન લાગતું હોય છે, એ ઇન્ફેક્શન કેમ લાગે છે, તેના ડિસએડવાન્ટેજ શું છે, સાથે જ તે કેટલું ભયાનક છે અને તેની સારવાર માટે શું શું કરવું જોઈએ, તે તમામ માટે આપણી સાથે જોડાયા છે સિવિલના ઈએનટીના એચઓડી ડોક્ટર બેલાબેન પ્રજાપતિ। આપણે તેમને પૂછીએ કે આ બાબતે તેમનું શું કહેવું છે। બેલાબેન, જે રીતે મ્યુકર માઇક્રોસિસ વધી રહ્યો છે, જનતામાં એક નવી ચિંતા, કોવિડ તો હેરાન કરતો જ તો હવે મ્યુકર માઇક્રોસિસ આવ્યો છે, શું કહેશો? ખાસ કેવી રીતે અને કેવા લોકોમાં દેખાય છે? હા, નમસ્કાર। આ મ્યુકર માઇક્રોસિસ જે છે તે પોસ્ટ કોવિડ પેશન્ટ્સમાં વધારે જોવા મળે છે। લગભગ 8-10 દિવસ પછી જે લોકોને કોરોના થયો હોય એ લોકોને જો સ્ટીરોઇડ્સ તે દરમિયાન આપ્યું હોય, તે લોકોમાં બોર્ડરલાઇન ડાયાબિટીસ હોય તો એ લોકોને એ પ્રેસિપિટેટ થાય છે ડાયાબિટીસ, અને જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોના લોહીમાં ડાયાબિટીસના લેવલમાં ફેરફાર થવાથી ઘણી બધી વખત આ મ્યુકર માઇક્રોસિસ નામનું ફંગસ જોવા મળે છે। અત્યારે હાલની જે સ્થિતિ છે મ્યુકર માઇક્રોસિસની સારવારની વાત કરવામાં આવે તો સારવાર કેવી હોય છે, કેટલા ઇન્જેક્શન લેવા પડે છે અને સામાન્ય વર્ગ માટે કેટલું કોસ્ટલી જો કદાચ પ્રાઇવેટમાં જાય છે તો? હા જી, સામાન્ય રીતે મ્યુકર માઇક્રોસિસના જે ઇન્જેક્શન આવે છે તે લગભગ 7-1000ની આસપાસ મળતા હોય છે। એ ઇન્જેક્શન દિવસમાં અમે લોકો એકવાર આપીએ છીએ અને એ ઇન્જેક્શનો લગભગ 28 દિવસ સુધી ચાલુ રાખવા પડે છે। પહેલાં અમે એ પેશન્ટને તપાસમાં મોકલી દઈએ છે, નાકમાંથી જે પોપડી કે જે હોય એમાં જો ફંગસ આવે તો અમે આ ઇન્જેક્શન ચાલુ કરી દઈએ છીએ અને પછી એનું ઓપરેશનમાં લઈએ છીએ એ પેશન્ટોને, અને ત્યાર પછી અમે આગળ બીજું કામ કરીએ છીએ। મ્યુકર માઇક્રોસિસ ખાસ કરીને કેવા લોકોને થતો હોય છે? આ ન થાય ફંગલ ઇન્ફેક્શન કોવિડ પછી, એના માટે લોકોને તમે શું કહેશો જે કોવિડ ઇફેક્ટિવ છે અથવા તો પછી જે અન્ય લોકો છે તેને આનાથી બચવા માટેના કોઈ ઉપાય ખરા કે જેનાથી એડવાન્સથી કંઈક આપણે કરી શકાય? હા, જે લોકોને કોવિડ થયો હોય તે લોકોએ અઠવાડિયા પછી રેગ્યુલરલી ડાયાબિટીસનો ચેકઅપ કરાવવો જોઈએ, ઈએનટી સર્જનને રેગ્યુલરલી મળવું જોઈએ અને ઘરગથ્થુ ઉપાય પ્રમાણે એ લોકોને નાકમાં નાસ લેવો જોઈએ અને સલાઇન નેઝલ ડ્રોપ્સ કરીને આવે છે એ નાખવા જોઈએ। બેઝિકલી આ મ્યુકર માઇક્રોસિસ છે શું અને એની પરિભાષા જોવા જઈએ તો આખી કેવી રીતે તબીબોના શબ્દોમાં? હા, મ્યુકર માઇક્રોસિસ એ એક જાતની ફૂગ છે, રોટલી ઉપર ફૂગ થાય એવી જાતની ફૂગ શરીરમાં અમુક ડેડ ટિશ્યુ થઈ જાય છે પોસ્ટ કોવિડ। કોવિડનો એક શું કહેવાય એ બી રીઝન છે કે ચામડીમાં તમારે લોહી આપતું બંધ થઈ જાય છે, સ્ટીરોઇડ હોય સ્ટીરોઇડનું એની સાથે જો સ્ટીરોઇડ આપવામાં આવે તો પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ અમુક હદે કમ કરે કાઢે છે કે જેથી કોવિડના જે રિએક્શનો આવે તે ઓછા થાય, પણ એની આડઅસર તરીકે પેશન્ટોને મ્યુકર માઇક્રોસિસ થવાની સંભાવના રહે છે। મ્યુકર માઇક્રોસિસ પોસ્ટ કોવિડ પેશન્ટ અને અન્ય લોકો માટે કેટલો ઘાતક અને તેની માટે ખાસ નિવારણ માટેના જે લોકોને જનતાને શું સલાહ આપશો? હા, મ્યુકર માઇક્રોસિસ ઘાતક ખરો, પણ બેઝિકલી પેશન્ટ પોતાની શક્તિ જેટલી ઓછી હોય છે એ રીઝન વધારે છે ઘાતક આને સ્પ્રેડ કરવામાં। મ્યુકર માઇક્રોસિસ એકલું નથી કરતું, પેશન્ટ પોતે જ એટલું નબળું છે કે મ્યુકર માઇક્રોસિસ ફાસ્ટ સ્પ્રેડ થાય છે, નાકમાં સ્પ્રેડ થાય છે, આંખમાં સ્પ્રેડ થાય છે અને ઇન્ટ્રાક્રેનિયલ પણ જઈ શકે છે, એટલે એ
વહેલી તકે નિદાન થઈને એનું ઓપરેટ થઈ જાય તો સારું. જ્યારે મ્યુકર માઇક્રોસિસ થાય તેના સિમ્પટમ્સ શું, લોકોને કેવી રીતે ખબર પડે કે તેને મ્યુકર માઇક્રોસિસ થયો છે, એની શરૂઆત શું શું થાય છે, એના જે સિમ્પટમ્સ જેમ કે તમે કીધા કે આંખમાં અંધાપા જેવું આવવું અથવા તો પછી બીજું કોઈ ફંગલ થવું, કેવી રીતે ખબર પડે? હા, પેશન્ટને માથું દુખે છે પોસ્ટ કોવિડ, સોજો આવતો હોય છે ઘણી બધી વખત ગાલ ઉપર, આંખની આસપાસ સોજો આવવો, એક આંખની પાપણ પડી જવી, એ બધા લક્ષણો છે પોસ્ટ કોવિડ મ્યુકર માઇકોસિસ થવાના. તાળવા ઉપર થોડું પોપડી રહેવી કે તાળવા ઉપર કાળું કાળું જણાય, તે પણ મ્યુકર માઇકોસિસના લક્ષણો છે. આવા લક્ષણો જ્યારે કોઈ પણ પેશન્ટને ખ્યાલ આવે તો તેણે તાત્કાલિક શું કરવું જોઈએ અને કેવી રીતની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી જોઈએ? પેશન્ટને એવું લાગે તો, મેં પહેલા પણ આપને કીધું કે પોસ્ટ કોવિડ પેશન્ટોએ રેગ્યુલરલી ENT ચેકઅપ કરવું જોઈએ, જો એમને આમાંથી કંઈ બી લાગે તો, અને ઘરમાં નાશ લેવો જોઈએ એટલું કરવું જોઈએ. એક છેલ્લો સવાલ કે જે રીતે અત્યારે હાલમાં મ્યુકર માઇક્રોસિસ ગુજરાત અને અન્ય જગ્યાએ વધી રહ્યો છે, ખાસ આપ શું કહેશો અને અત્યારે હાલમાં ગુજરાતની સ્થિતિ કેવી? આ પોસ્ટ કોવિડ જે રાઈઝ આવ્યું એ પ્રમાણે મ્યુકર માઇક્રોસિસના સખત વધારે કેસીસ જોવા મળી રહ્યા છે. લગભગ અત્યારે અમારી પાસે 60-70 પેશન્ટ વોર્ડમાં છે જે લોકોને મ્યુકર માઇક્રોસિસ છે, અને એ લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એટલે બધાને ખાસ તો એ જ જણાવવાનું કે રેગ્યુલરલી જે લોકોને કોવિડ ના પણ થયા એ લોકોએ ડાયાબિટીસ હાઇપરટેન્શન માટે ખાસ ચેકઅપ રેગ્યુલરલી કરાવવાની જરૂર છે, કે બોર્ડર લાઇન જે બી કોઈને હોય તો ડાયગ્નોસ થઈ જાય અને તે આ રોગમાં ના આવી શકે. ખૂબ ખૂબ આભાર આપનો બેલાબેન. તો આ હતા સિવિલ હોસ્પિટલ ENT ના HOD બેલાબેન પ્રજાપતિ, જેમણે જણાવ્યું કે મ્યુકર માઇક્રોસિસ જેવી રીતે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે અને સતત વધી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ કોવિડ પેશન્ટ છે તે આફ્ટર કોવિડ તેને આ પ્રકારનું જે મ્યુકર માઇક્રોસિસ થતું હોય છે અને તેનાથી બચવા માટેના ખાસ ઉપાયોની વાત કરવામાં આવે તો જે ઇન્જેક્શનની જે ટ્રીટમેન્ટ છે તે પણ ખૂબ જ જટિલ છે અને ખૂબ જ ખર્ચાળ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે પણ આના લક્ષણો દેખાય તો ત્યારથી જ ચોક્કસ રીતે જો સારવાર લેવામાં આવે તો આનાથી બચી શકાય છે. પરંતુ તેના માટે જે તે વ્યક્તિની ઇમ્યુન અને પોતાની બોડીની સ્ટ્રેન્થ પણ એટલી જ જરૂરી હોય છે. જી જી વિશાલ, તો સમગ્ર વિગતવાર બદલ આપનો આભાર. જે રીતે કોરોના કાળ વચ્ચે હવે મ્યુકર માઇક્રોસિસના કેસની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે.